वाणिज्य व्यवस्था અને સંચાલન વિષયમાં યુનિટ 8 કે જેનું નામ છે નાણાકીય સંચાલન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અત્યારના ચાલુ છે એમાં આપણે નાણાકીય સંચાલનનો અર્થ તેના લક્ષણો મહત્વ વ્યાખ્યા ત્યારબાદ આપણે મૂડી માળખું એનો અર્થ એની વ્યાખ્યા મૂડી માળખાના પ્રકારો અને માં પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂરત હોય અને સેવા
જરૂરિયાત પૂરી કરવામાં આવે છે. તો મૂડીની જરૂરિયાતનો સમય કેટલો છે એ પણ મૂડી માળખાને અસર કરે છે. તો આપણે આ સાત પરિબળો જોયા જે ધંધાકીય એકમના આંતરિક પરિબળો છે જે મૂડી માળખાને અસર કરે છે. હવે આપણે મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળોનો અભ્યાસ કરીએ. આ બાહ્ય પરિબળોમાં સાત છે. મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ, પ્રવર્તમાન વ્યાજનો દર, મૂડી વળતર, કાનૂની નિયંત્રણ, કરવેરાની નીતિ, સંસ્થાકીય રોકાણકારો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો. તો આ બધાનો આપણે એક પછી એક અભ્યાસ કરીશું. હવે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ એ પણ મૂડી માળખાને અસર કરતી હોય છે. જો મંદીનો સમય હોય તો મૂડી બજારમાં મંદી હોય તો રોકાણકારો શું વિચારે કે ભાઈ આપણને સ્થિર વ્યાજનો દર મળે તો આપણે એમાં રોકાણ કરીએ, બરાબર. તો રોકાણકારો સ્થિર આવક માટે શું પસંદ કરે? ઇક્વિટી શેરમાં ન કરે, પરંતુ ડિબેન્ચરમાં રોકાણ પસંદ કરે. એટલે કે જ્યારે મંદીની પરિસ્થિતિ હોય તો ડિબેન્ચર બહાર પાડવું
એ બધું બહાર પાડવાનો ખર્ચ વધુ થાય છે, જ્યારે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો થાય છે. તો આ મૂડી પડતર પણ મૂડી માળખાને અસર કરે છે, કારણ કે જે બહાર પાડવાનો ખર્ચ વધી જાય તો પણ એ વિચારવાને લાયક છે. વીમા કંપની અને
નાણાકીય સંસ્થાઓ આ બધાનો સમાવેશ સંસ્થાકીય રોકાણકારોમાં થાય છે. તો મૂડી માળખું નક્કી કરતી વખતે એમાં પરિવર્તન કરતી વખતે જે આ સ્થાપિત નિયમો છે એનું પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. અને સાતમો મુદ્દો છે બાહ્ય પરિબળમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો. આપણે સંસ્થાકીય રોકાણકારો તો જોયા, પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે એક એવી સંસ્થા કે જેની સ્થાપના અને નોંધણી ભારતની બહાર થઈ છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોમાં કોનો સમાવેશ થાય કે એવી સંસ્થા કે જેની સ્થાપના અને નોંધણી ભારતની બહાર થઈ હોય, પણ એનો ઉદ્દેશ ભારતના જે પ્રાથમિક અને ગૌણ બજાર હોય બરાબર એમાં અમુક નિયત નક્કી કરે પ્રમાણમાં જામીનગીરીઓમાં રોકાણ કરવું હોય, બરાબર નક્કી કરેલા પ્રમાણમાં જામીનગીરીઓમાં રોકાણ કરતા હોય છે, આને વિદેશી સંસ્થાકીય રોકાણકારો કહેવાય.